આજે થોડા આપણે આજે હવારે હું 10 વાગે શિક્ષકને લગન માં ગયો હતો બાદલ પર જસુ મામા ગામ જસુ મામા બાર આપ બધા નામથી ઓળખતા જસુદાના બાર ઈ ગામમાં હિતેશ મામા પંપાણીયા પરિવારમાં લગ્નમાં હાજરી દેવા માટે ગયો હતો અને મેં જોયું આમ અહીંયા પણ અમુક ફૂયું અમુક ઓલા ફેરવ્યામાં જોઈએ એટલે હું બહુ રાજી થયો સાહેબ પગે લાગવાનું મન થાય ગમે એને આ બધું સાચવવા જેવું છે એટલે હું આ વાત કરું છું પણ એ ગામ આખામાં ભગામામાં પણ અત્યારે જસુમાનો એમને જાળવી રાખ્યું છે ભગામામા બારળ એ પણ બહુ મહેનત કરે છે આ મારે મારે કંઈ કોઈના આજે કંઈ બોલવું નથી મને તો જે સારું જોવું એની વાત કરું જેમ હમણાં વાત સંભાવવાની કે અમારા માટે બધા હમણાં અમે બેઠા હતા જવાહરમાં હું કહેતું અમે કીધું અમારા માટે બધી પાલટી હરખી બધી અડધી અડધી આવે તોય અમને ગમે કારણ કે બધે ભાઈબંધ હોય આપણા મને ચૂંટણીમાં વાસણ મામો જીતે તોય મજા આવે જવાહર મામો જીતવા જોઈએ હા આપણે તો એમ બધા જે મને પરસોત્તમભાઈ રૂપાલા ગમે લ્યો બરોબર હવે ગમે છે એ ગમે છે એમાં શું કરવાનું બીજું એમ આ બધા વળી અમુક ઘણા બધા એવા નામ છે પણ જાદા લે તો પછી અડધા રહી જાય એને એમ થાય અમને બી અમે નહીં ગમતા હોય એટલે કહેવાનો અર્થ મારો બધી પાર્ટી અને શું કાયમ બોલ્યો છું મારા પ્રોગ્રામમાં સાહિત્યકાર તરીકે જ્યારે અમે સ્ટેજ ઉપર આવી ત્યારે કોઈ કલાકાર કોઈ પાર્ટીનો હોય જ નહીં સારા કામ કરે એને બિરદાવવા એ અમારો ધર્મ છે અને અવળું કરે એને ભૂકા કાઢવા એ અમારો ધર્મ છે અમને ખબર પડે તો કી કે આ ન થવું પણ આ તો મંગળ અવસરમાં મળ્યા છે એ રૂડા અવસરમાં મળ્યા છે એટલે એ બધી વાતો આવતી જાય હું મારી તાસીર પ્રમાણે તો થોડીક કહેતો રહીશ પણ બાદલ પર હું ગયો હતો અને મને જે અત્યારે આપણે ઘણી વખત વાત થતી હોય કે ગામડા સુધારવા બહુ અઘરા નામ તેમને એનો અર્થ એવું નથી ગામડા બગડી ગયા છે ગામડા પહેલેથી જ હારા છે હજી હારા છે પણ સાહેબ નાનકડું એવડું ગામ બાદલપરા ગામમાં ખાલી ટૂંકમાં હું આપણે આ પ્રેરણા મળે એવું છે ને કંઈક જીવવું હોય તો આ દેશના યુવાનોને તો મને આ બહુ ગમ્યું અને મેં પછી જોયું થોડું અને મને ત્યાં મેં બધું જાણ્યું મને બધા અમુક અમુક માણસો જે વાત કરી કે આખા ગામમાં વેસણ નહીં કરવાનું કોઈને પછી કોઈનો આવો લગ્ન પ્રસંગ કે હોય તો આપણે થાળીમાં બીડીઓને રાખે જે રીતે તમાકુ માવા એવું આપણે ગામડામાં એ રીતે કોઈ રાખે ને તો બહુ એવું થાય કે ભાઈ હરમ નામે રાખવા પડે છે તો એને બીજે દિવસે પ્રસંગ પૂરો થાય ને એટલે 4500 રૂપિયા દંડ ભરવાનો આ બહુ ઈખવા જેવું છે એટલે હું આજ યાદ કરું છું અહીંયા બાદલપરામાં અને ભગા મામા એ સાહેબ 1 કરોડ થી વધારેની જમીન ત્યાં 5 વીઘા દાનમાં આપી દીધી ને કીધું કે અહીંયા ડોક્ટરો અઠવાડિયે 2 વાર ડોક્ટરો આવે એવું અમારે કરવું છે આવું બહુ મને બિરદાવીશ હું રાજી થઈ કોકને બીજાને આવો વિચાર આવે એટલે હું રાજી કરું આ વાત કરી રાજી થાઉં છું સાહેબ અને આખા ગામમાં આમ ઘર હોય ને આવું ડેલી આવે આવું જ નાનકડું ગામ છે અને આખા ગામમાં ડેલી બાર ગાર્ડન થોડો બે બાજુ ઝાડવાનું ફૂલડા વાવેલા તમને એમ લાગે છે તમે વિદેશમાં આવી ગયા અને આખા ગામમાં સીસીટીવી કેમેરા આ ઘણા વાતો કરે ગામડામાં શું થઈ છે કે સાહેબ આ પ્રેરણા લીધા જેવું છે એટલે અહીં વાત કરું છું અને આજ મારું ભજન છે જે હારું ભાડી વાત કરવી આખા ગામમાં સીસીટીવી કેમેરા અને આરતી મંદિરે થાય એટલે આ બધા જે ફરી હોય એ આરતીમાં બધા જાય પણ અમુક વૃદ્ધો હાલી ન શકે આરતી કરવા ત્યાં સુધી પહોંચી ન શકે અને ખાટલે ઘેરે કોઈ વૃદ્ધ માજીક બાપા બેઠા હોય તો ઘરે ઘરે આરતી સંભળાય ને આખા ગામમાં ઘરે ઘરે સ્પીકર ગોઠવેલા સાહેબ આવું ક્યાંય બની શકે કોઈ વિચાર તો કરો અમારે જોઈને આવ્યો છું એટલે કહું છું આપણે આવી તો કેટલી બધી વાતો છે ત્યાં સરોવર બને હું બહુ ભગા મામા જસુમાં એ વખતે બહુ મહેનત કરી અને એમાં ઘણું બધું સારા કામ કરવા નીકળો એટલે તકલીફ આવે આવે ને આવે ઘણા વાળ્યું હોય ને તકલીફ થાય કે અમારું વાળેલું હોય જાય ડેમ બનશે તો આવું બધું થતું હોય ને એ બધાય માંથી ધરારામાં આંખું વિશીને કામ કરી નાખ્યું અને પછી 1 વર્ષ પછી બધાને આજુબાજુ ખેતીવાળાને લાભ મીંડો થવા તો કે સરોવરનું પૂજન કરવું છે ને ભગાભાઈનું કરવું છે બધા ભેગા થયા પાછા વાંધો કરતા ભાઈ તમે સારા કામ કરી બતાવો એટલે દુનિયા તમારું સન્માન કરવા આવવાની સન્માન કોઈથી વેસાતા ન મળે એ નક્કી કરી લેજો સાહેબ એના માટે કઈ સારું કરવું જ પડે કરવું પડે ને કરવું પડે સમય પ્રમાણે ક્યાંક થોડું ઘણું થતું હોય તો અલગ વસ્તુ છે પણ મને આ રાજી થયો એટલે કહું છું આખા ગામમાં ડિંગલ વાજા કે ડીજે નહીં દેશી હરણાય વાગતી ઢોલ વાગતો હતો અને ઇન્જિનિયર બનેલો અમદાવાદ છે યુવાન જેના લગ્ન હતા એ બેનના પણ લગ્ન હતા એને લગ્ન છે એ અમદાવાદ થી પરિવાર આવ્યો હતો મૂળી ગામમાં મા બાપ ત્યાં રહે છે પણ છતાંય હરણાય ઢોલ દેશી વાગતા હતા હું 1 કલાક બેઠો રહ્યો ઘડીક વાર હાજરી દેવા ગયો હતો
અને ઈ વાતાવરણ ઈ આમ બધું આમ તઈ મને એમ થયો કે ધન્ય જનેતા આ ગામમાં જે હારા કામ કર્યા છે ઈ પરિવારને બધાયને ધન્યવાદ આપું છું ઈ જનેતાને ધન્યવાદ છે કે આ પ્રેરણા લીધા જેવું સાહેબ પછી દિવાળી ઉપર ફટાકડા નહીં ફોડવાના આખા ગામને ભરું થયું હારા રાહડા ગાઓ ઉત્સવો ઉજવો હળો મળો આનંદ કરો કોઈને ફટાકડા નહીં ફોડવાના આવા કેટલા કેટલા નિયમો મને વાત કરી મને મેં કીધું આજે જ હું પ્રોગ્રામમાં મામા ડાયરામાં જવાનો છું મેં કીધું કહેવાનો છું એટલે એકવાર બાદલપરા ગામ અને ભગા મામા બારને જોરદાર તાળીથી વધાવી ગયો મારે અહીંયા કોઈ એના પરિવારમાંથી છે નહીં મંગળ અવસરમાં કહી દઉં છું.